जयंबे फ्रेंड्स वेलकम टू ऑल यूट्यूब चैनल ऑफ जयंबे ग्रुप ऑफ स्कूल। मित्रों डायरेक्ट और इनडायरेक्ट स्पीच जे छे एनी आपणे शुरुआत प्रीवियस वीडियो नी अंदर करी गया छे। एमां आपणे काळमां क्यारे फेरफार न थाय अने मुख्य जे फेरफारो छे एना विशे नी चर्चाओ करी गया छे। हवे आपणे आ वीडियो नी अंदर आपणा जे मुख्य त्रण फेरफारो नी मैं वात करी हती कया हता तो के काळमां क्यारे फेरफार थाय एटले के क्रियापदमां फेरफार, बीजो नियम तो आपणो क्यारे फेरफार तो के सर्वनाममां फेरफार अने त्रीजी वात हती आपणी समय सूचक शब्दोमां फेरफार। तो आपणे अहींया आजे त्रणे त्रण एना जे कोष्टक छे एना विशेनी चर्चाओ करीशुं। तो सौप्रथम वात करी आपणने वात शेनी करेली छे तो के क्रियापदमां फेरफार। કેવા પ્રકારનો ફેરફાર થાય છે તો ક્રિયાપદના ફેરફારની વાત કરીએ મિત્રો તો એની અંદર આપણે દરેકને ખ્યાલ છે કે ક્રિયાપદ કોને કહીએ છીએ આપણે ક્રિયાપદમાં ફેરફાર તો એની અંદર આપણે જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ અને અહીંયા એનું ઇનડાયરેક્ટ થશે ત્યારે શું ફેરફાર થશે। मानी लो कि तमने आपेलू छे डायरेक्ट स्पीच नी अंदर एम इज आ, एम इज आ जे छे एने इनडायरेक्ट मां कन्वर्ट करशो एटले एनु शुं थई जशे वोज वर। तमने वोज वर आपेलू हवे इनडायरेक्ट मां चेन्ज करशो एटले एनु शुं थई जशे हेड यू। वाक्य नी अंदर तमने आपेलू छे क्रियापदनुं आपेलुं छे એટલે કે ભૂતકાળનું રૂપ જ આપેલું છે તો એનું અહીંયા શું થશે હેડ અને હેડની સાથે વપરાશે વિથ। વાક્યની અંદર તમને આપેલું છે કેન તો કેનનું શું થઈ જશે કુડ, મે તો એનું થઈ જશે માઇટ, શેલ એનું થઈ જશે શુડ, વાક્યમાં આપેલું છે વિલ તો એનું થઈ જશે વુડ। તો આ તમારા શું છે તો કે ક્રિયાપદો છે। હવે આ ક્રિયાપદોની અંદર ફેરફાર થાય ડીપ નું હેડ પ્લસ વિથ થી કરેલું છે તો એમિઝાર પ્લસ અહીંયા તમને આઈએનજી છે તો અહીંયા વોઝવેર પ્લસ આઈએનજી છે, વોઝવેર પ્લસ આઈએનજી છે તો અહીંયા હેડ પ્લસ બી પ્લસ આઈએનજી થશે, ડુ ડસ છે તો એનું શું થશે ડી અથવા ક્રિયાપદનું વી ટુ, કે છે તો કુડ, ડી આપેલું હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તેનું તમારે હેડ પ્લસ વી થ્રી કરવાનું છે, કેનનું કુડ, મેનું માઇટ, શેલનું શુડ અને ગ્રીલનું વુડ। ટૂંકમાં આ બધા જ માં ફેરફાર થશે એટલે કે આ કયો થયો તમારો ઇનડાયરેક્ટ કરતી વખતે થતો કાળમાં ફેરફાર, ખ્યાલ આવી ગયો। હવે પછી વાત કરીએ કે સમય સૂચક શબ્દોની અંદર આવતો ફેરફાર। બીજો ફેરફાર આપણને વાત કરીએ મિત્રો સર્વનામમાં ફેરફાર,
થાય? તો કે બોલનાર અને સાંભળનાર જે છે એ બોલનાર અને સાંભળનાર પ્રમાણે ફેરફાર થતો હોય. બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે એના આધારે સરનામામાં મુખ્ય ફેરફારો થતા હોય છે. તો એ વિભક્તિ કઈ છે? તો કે મુખ્ય ત્રણ વિભક્તિ ઉપર એ કાર્ય કરતું હોય છે, કર્તા, કર્મ અને સંબંધ વિભક્તિ. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ, બરાબર? તો કર્તા વિભક્તિ તમારી જે આપેલી છે એ કર્તા વિભક્તિ સ્વરૂપે તમે જુઓ તો કર્તામાં તમને આઈ આપેલું હોય, કર્તા સ્વરૂપે આઈ છે. તો હવે તમે જ્યારે કર્મ વિભક્તિમાં ફેરવશો તો એનું શું થશે? તો કે મી. સંબંધક છે તો સંબંધકની અંદર શું આવશે? માઈ અને માઈ, બરાબર. કર્તા સ્વરૂપે આઈ, કર્મ વિભક્તિ થશે મી અને સંબંધક વિભક્તિ થશે માઈ અથવા માઈ. પછી કર્તા સ્વરૂપે તમને યુ આપેલું છે તો એની કર્મ વિભક્તિ શું થાય? યુ. સંબંધકમાં શું થશે? યુ અથવા યોસ. અહીંયા તમને વી આપેલું છે, કર્તા સ્વરૂપે વી છે, કર્મ થશે અસ, અમને. અને અહીંયા એનું શું થશે? વી અસ, અવર અથવા અવસ, બરાબર. ત્યારબાદ કર્તા સ્વરૂપે હી છે, કર્મ વિભક્તિ થશે એની હિમ અને અહીંયા થશે એનું સંબંધ હિઝ, તેનું. કર્તા સ્વરૂપે તમને આપેલું છે શી, કર્મ સ્વરૂપે થશે એનું હર, અહીંયા થશે હર અથવા હર્સ. ઈટ કર્તા વિભક્તિ, અહીંયા કર્મ વિભક્તિ પણ એનું શું થશે? ઈટ અને અહીંયા થશે એનું ઇટ્સ, તેનું. કર્તા સ્વરૂપે તમને આપેલું છે ધે, અહીંયા થશે ધેમ, ધેર અથવા ધેર્સ, બરાબર. તો આ તમારા સર્વનામમાં ફેરફાર થાય છે. તમને કાળમાં ક્યારે ફેરફાર ન થાય એનો એક નિયમ મેં તમને સમજાવ્યો હતો ત્યારે મેં તમને આઈ જે આપેલું હતું એનું મેં શું કહ્યું હતું? માય આપેલું, બરાબર. તો માય જ્યારે તમે કર્તા સ્વરૂપે લઈ જાઓ એટલે એનું શું થઈ જાય? હર થઈ જાય કર્મ સ્વરૂપે. કાર્યને અનુલક્ષીને હશે તો, એટલે ખાસ કર્તા, કર્મ અને તમારી જે સંબંધ વિભક્તિ છે એને અનુલક્ષીને તમારા કોષ્ટક યાદ રાખવાનું છે. આઈ મી, માય માઇન્ડ, યુ યુ, યુ યોર્સ, વી અસ, અવર અવર્સ, હી હિમ હિઝ, she her her hers, it it its, they them their theirs. એટલે તમારે આ કોષ્ટકના આધારે જ ચાલવાનું રહેશે જ્યારે તમે સર્વનામમાં ફેરફાર કરશો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે આપણો ત્રીજો જે નિયમ છે એ સમયની સમીપતા, એટલે કે કાળની અંદર, સોરી, સમય સૂચક શબ્દોમાં તમે કેવા પ્રકારના ફેરફાર કરો છો. તો હવે આપણે સમય સૂચક શબ્દોના ફેરફારની ચર્ચા કરીએ. બરાબર, તો સમય સૂચક શબ્દમાં ફેરફાર કરો, તમને અહીંયા ડાયરેક્ટની અંદર સમય સૂચક શબ્દ શું આપેલો છે એના આધારે તમારે અહીંયા ઇનડાયરેક્ટ આપેલું છે એની અંદર ફેરફાર કરવાનો રહેશે. અહીંયા માની લો કે તમને આપેલું છે ધીસ, બરાબર, એકવચન ધીસ છે. તો અહીંયા જે છે એનું ઇનડાયરેક્ટ કરો એટલે અહીંયા શું થઈ જશે? ધેટ. અહીંયા બહુવચન ધીસ આપેલું છે તો અહીંયા ઇનડાયરેક્ટ થઈ જશે ધોઝ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ધીસ એટલે એનું એકવચન ધીસ છે તો એનું ધેટ થશે, બહુવચન ધીસ આપેલું હશે તો એનું શું થશે? ધોઝ. પછી તમને આપેલું છે હિયર એટલે અહીંયા તો એનું શું થઈ જશે? ધેર, ત્યાં.
मोल तो ये शुं थशे नु तो नेक्स्ट डे अथवा तो फॉलोइंग डे હવે તમને એ આપેલું છે લાસ્ટ વીક તો એ શું થશે એનું તો પ્રીવિયસ વીક તમને આપેલું છે યસ્ટરડે તો એ થશે તો પ્રીવિયસ વીક चर्चा अपने हवे पछीना नेक्स्ट वीडियो में करीशु अहींया सुधी राखीए थैंक यू सो मच।